गुड मॉर्निंग फ्रेंड्स, प्रकरण 6 वर्ग અને વર્ગમૂળ જેને અંગ્રેજીમાં સ્ક્વેર સ્ક્વેર રૂટ પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડિયોમાં આપણે વર્ગમૂળ વિશે શીખ્યા. વર્ગમૂળ એટલે શું? આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ છીએ ત્યારબાદ આપણને જે સંખ્યા મળે છે અને એ સંખ્યાનો વર્ગમૂળ એ સંખ્યા જ હોય છે. કેવી રીતે? સમજી, માનો કે 5 નો વર્ગ 5 ગુણ્યા 5 આપેલી સંખ્યાનો તે સંખ્યા સાથેનો ગુણાકાર એટલે કે વર્ગ. બોલો પાછો પાછો 25. તો આપણને કોઈ પૂછે કે ભાઈ 25 નું વર્ગમૂળ શું? તો આપણો જવાબ શું આવશે? 5. શું આવશે? 5. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળને દર્શાવવા માટે આપણે આ રીતે નિશાની લખીએ છીએ. ત્યારબાદ ગઈકાલે આપણે વર્ગમૂળ શોધવાની રીત પણ શીખ્યા, જેમાં કઈ રીત હતી? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય એટલે શું? જે સંખ્યાને માત્ર અને માત્ર કેટલા અવયવ હોય? બે જ અવયવ હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? અવિભાજ્ય. એટલે કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 ઘણી બધી છે, અનંત છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અવયવ પાડીએ અવિભાજ્ય, ત્યારે ક્રમમાં જ અવયવ પાડવાના છે. બાકી તમે અવયવ તમે જો ડાયરેક્ટ લખશો તો તમે ચાલશે નહીં. પરીક્ષામાં તમને સૂચના આપી હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.3 જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1, નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે તે આપણે જણાવવાનું છે. જરૂરી નથી કે એકમનો અંક એ જ હશે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એકમનો અંક જે છે એ કયા કયા વર્ગમાં આવે છે તે આપણે દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી સંખ્યા 9801, તો અહીંયા આપણે 9801 નું વર્ગમૂળ શોધવાની જરૂર છે નહીં. જોઈએ 9801 માં, 9801 માં વર્ગમૂળમાં એકમનો અંક વિદ્યાર્થી મિત્રો, આપણે એક નથી દર્શાવવાનું. હવે એક તો મને ખબર જ છે, એની સાથે એક બીજા કયા વર્ગમાં આવે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બોલો બીજા કયા વર્ગમાં આવશે? કોને ખ્યાલ છે? 9 ના વર્ગમાં 9 9 81, 11 નો વર્ગ 121. ઘણી બધી છે પણ આપણે બે દર્શાવીશું. તો એક અથવા લખું છું, અથવા 9 હશે. કારણ કોઈ કારણ શું? તો જો કારણ 1 નો વર્ગ 1 ગુણ્યા 1 શું આવે? 1. 9 નો વર્ગ 9 ગુણ્યા 9, બોલો 9 9 81. તો આ 1 આવી ગયો, અહીંયા પણ 1 આવી ગયો. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે બીજી રકમ 99,856. હવે એકમનો અંક અહીંયા શું છે? 6. તો તમે 6 લખી દો એ અર્ધો જવાબ થયો. શું થઈ ગયો? અર્ધો જવાબ. નીચે લખવું પડે 99,856 ના વર્ગમૂળમાં એકમનો અંક 6. બીજા કયા વર્ગમાં આવે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે વર્ગ મોડે આવડો છે, તો બોલો બીજા કયા વર્ગમાં આવશે? ગુડ. 4 નો વર્ગ શું થાય? 16. 4 ચોકે 16. 6 નો વર્ગ 36, એ તો આપણને ખબર છે. એટલે કે 4 અથવા 6 છે. સમજાવ કારણ. બોલો 4 ગુણ્યા 4 બરાબર 16 આવી ગયો. 6 ગુણ્યા 6 બોલો 4 6 36 આવી ગયો. આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગમૂળ શોધવાની જરૂર નથી, આપણે એકમનો અંક જાતે શોધવાનો છે. ત્રીજી રકમ મેં લખી નથી, તમારો હોમવર્કમાં જાતે કરવાની છે. આગળની રકમ શું કહે છે? રકમ જોઈ લો, 65,76,66,25 બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમનો અંક શું છે? 5. એકમનો અંક શું છે? 5. તો 5 નો વર્ગ 5 5 25. બોલો બીજો કોઈ 5 આવે છે વર્ગમાં? બીજો કોઈ વર્ગમાં 5 આવે છે? ખાલી 5. બોલો આવતો હોય તો તમે મને કહો, વિચારો છે તો તમને ખ્યાલ આવશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી જે રકમ આપી છે એ રકમમાં 5 ના વર્ગમૂળમાં એકમનો અંક 5 છે. 5 જ આવશે, કારણ 5 ગુણ્યા 5. બોલો પાછું 25 આવી ગયો 5. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગમૂળ શોધ્યા વગર એકમનો અંક કયો હશે તે લખી શકીએ છીએ.
प्रश्न बे, कोई पण प्रकारनी गणतरी कर्या वगर जणाव नीचेनी संख्या पूर्ण वर्ग नथी। विद्यार्थी मित्रों हवे पूर्ण वर्ग संख्या जाणवा माटे आपणे वर्गमूळ शोधवू पड़े। वर्गमूळ शोधवा बेसे तो आपणे घणी बधी वार लागे, पण मैं तमने कदाच याद होय अगाउना वीडियोमां आपणे शीख्या छे के पूर्ण वर्ग संख्या कोण होई शके। तो आपणे खबर छे के जे संख्यानो एकमनो अंक शुं होय, 2, 3, 7 अने 8 आ जो अंक होय तो ते संख्या पूर्ण वर्ग नथी। तो आपणे गणतरी करवानी कोई जरूर आवती नथी। तो आपणे खबर होवी जोईए के जे संख्यानो एकमनो अंक 2, 3, 7 के 8 होय तो ते संख्या पूर्ण वर्ग होती नथी। ते सिवाय मने कहो कोण बाकी रह्यो, 0, 1 पछी कोण बाकी रह्यो, 4 बोलो, 5, 6 अने 9 बराबर छे। तो जो 0, 1, 4, 5, 6 अने 9 होय जे संख्यानो एकमनो ये हमेशा पूर्ण वर्ग ज हशे। अपवाद रूपे कोई एक संख्या न पण होई शके, पण आपणे कोई पूछे तो आपणे ख्याल आवो जोईए कि जे संख्यानो एकमनो अंक 2, 3, 7 के 8 होय तो ते संख्या हमेशा पूर्ण वर्ग ज हशे, सॉरी पूर्ण वर्ग न होय, અને 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હશે। સોરી ફરી એકવાર, જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી, અને જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ છે। આ વસ્તુ તમારા મગજમાં હોય તો તમે ગણતરી કર્યા વગર આપેલી સંખ્યાને તમે પૂર્ણ વર્ગ છે કે નહીં લખી શકો છો। પહેલી સંખ્યા વિદ્યાર્થી મિત્રો 153, મને પહેલી સંખ્યા આપી છે 153। તો અહીં આપણે વર્ગમૂળ શોધવાની જરૂર નથી, જે એકમનો અંક આપણી પાસે શું આપ્યો છે, 3, શું આપ્યો છે, 3। તો આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, કોણ મને કહેશે, પૂર્ણ વર્ગ નથી, ગુડ, અહીંયા લખી શકાય, માટે 153 એ પૂર્ણ વર્ગ નથી, કારણ કે કાકે એટલે કારણ કે ટૂંકમાં લખ્યું છે કાકે, કારણ કે એકમનો અંક 3 છે, અંક 3 છે। અને તમને ખબર છે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી। બીજી સંખ્યા 257, બોલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા મને કોઈ કહેશે એકમનો અંક શું આવશે, 7, શું આવશે, 7। તો બોલો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે, તમે પણ કહી શકો છો પૂર્ણ વર્ગ છે કે નહીં, નથી, કારણ કે એનો એકમનો અંક શું છે, 7, તો નીચે લખવું પડે, માટે 257 એ પૂર્ણ વર્ગ નથી, કારણ કે એકમનો અંક 7 છે, એકમનો અંક 7 છે, એકમનો અંક શું છે, 7 છે। બીજી બે સંખ્યાઓ તમારે જાતે કરવાની રહેશે, હું જે દાખલા નથી કરાવતો બુકના પાઠ્યપુસ્તકના એ તમારા હોમવર્કમાં કરવાના રહેશે। પ્રશ્ન 3, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધો। વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે જ્યારે પુનરાવર્તિત બાદબાકી હોય ત્યારે મેં તમને ગઈકાલે કીધું હતું કે જ્યારે જ્યારે આપણે રકમ આપી હોય એ રકમનો વર્ગ આપણે કરીએ એ રીતે બાદબાકી કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે રકમ શું છે, 100, સો કોનો વર્ગ છે, 10નો વર્ગ છે, મને ખબર છે તમારે ક્રમિક એ રીતે 10 સ્ટેપ લેવા પડશે। જુઓ 100 - 1 ક્રમિક બાદબાકી કરવાની છે, ક્રમિક 100માંથી 1 જાય તો 99, હવે 99 ને આગળ લો 99 - હવે 1 પછી કોણ આવશે, ક્રમિક 3, બોલો 99 - 3 જાય તો 96, કેટલા આવશે, 96, ચાલો 96માંથી 5 બાદ કરો, બોલો 96માંથી 5 જાય કેટલા આવશે, 91, કેટલા આવશે, 91, બોલો 91માંથી 7 બાદ કરો, 91માંથી 7 જાય કેટલા આવશે, 91માંથી 7 બાદ કરો કેટલા આવશે, 84, કેટલા
કેટલા આવશે 84 ચાલો 84 માંથી 9 બાદ કરો કેટલા બાદ કરીશું 9 બોલો 84 માંથી 9 જાય 75 કેટલા આવશે 75 ચાલો 75 માંથી 11 બાદ કરો 11 બાદ કરીશું બોલો 75 માંથી 11 જાય કેટલા આવશે 75 માંથી 11 બાદ કરો 64 કેટલા આવશે 64 64 માંથી 13 બાદ કરો 64 માંથી 13 બાદ કરીશું કેટલા આવશે 51 51 માંથી 15 બાદ કરો કેટલા આવશે 36 36 માંથી 17 બાદ કરો 17 બાદ કરો 36 માંથી 17 જાય કેટલા આવશે 19 કેટલા આવશે 19 19 ને આગળ લાવો બોલો 19 માઈનસ 19 કેટલા આવે છે 0 વિદ્યાર્થી મિત્રો જી નો 10 સ્ટેપ થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પુનરાવર્તિત બાદબાકી હોય એટલે આપણે ક્રમમાં જ જવાનું છે 1 3 5 7 9 11 13 15 17 19 બીજી એક વાત કે જ્યારે તમે છેલ્લી રકમની બાદબાકી કરો એ સ્ટેપ પર તો 0 જવાબ આવે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે મને ખબર છે 100 કોનો વર્ગ છે 10 નો 10 સ્ટેપ થઈ ગયા માટે આપેલી સંખ્યા 100 એ પૂર્ણ વર્ગ છે પૂર્ણ વર્ગ છે માટે વર્ગમૂળમાં 100 બરાબર જવાબ 100 આવશે 10 100 આવશે 10 બીજી રકમ 169 તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે 169 કોનો વર્ગ છે યાદ કરીએ આપણે 10 નો વર્ગ 100 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 તો મને એટલે તો ખબર પડી ગઈ કે આ કોનો વર્ગ છે 13 નો એટલે મારે 13 સ્ટેપમાં પુનરાવર્તિત બાદબાકી કરવી પડશે અને 13 માં સ્ટેપે આપણો જવાબ શું થવો જોઈએ 0 તો તે સંખ્યા પૂર્ણ વર્ગ છે અને એનું વર્ગમૂળ આપણને શોધી શકાય તો મળશે તો જોઈએ પહેલું સ્ટેપ 169 માઇનસ 1 1 થી શરૂઆત કરીએ 168 168 શાંતિથી માઇનસ 3 બોલો 168 માં 3 જાય 165 165 માઇનસ 5 કેટલા આવશે 160 160 માઇનસ 7 153 153 માઇનસ 9 બોલો 153 માંથી 9 જાય 3 3 ને 6 144 144 માંથી 11 બાદ કરો કેટલા આવશે 133 133 માંથી 13 બાદ કરો કેટલા આવશે 120 કેટલા આવશે 20 ને 13 33 આગળ ચાલીએ 120 માઇનસ 15 105 105 માઇનસ 17 105 માં 17 બાદ કરો 5 15 માં 17 88 કેટલા આવશે 88 88 માંથી 19 બાદ કરો કેટલા બાદ કરો 19 કેટલા આવશે 88 માંથી 19 બાદ કરીએ બોલો 18 69 કેટલા આવશે 69 69 ને 19 88 69 માઇનસ 21 માઇનસ 21 બોલો 9 માંથી 1 જાય તો 8 6 માંથી 2 જાય તો 4 કેટલા આવશે 48 48 માંથી 23 બાદ કરો કેટલા આવશે 23 48 માંથી 23 બાદ કરો કેટલા આવશે 25 25 માંથી 25 બાદ કરો કેટલા આવે છે 0 વિદ્યાર્થી મિત્રો સ્ટેપ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આવી ગયા 13 નો વર્ગ 169 માટે 169 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે પૂર્ણ વર્ગ છે માટે વર્ગમૂળમાં
વર્ગમૂળમાં 169 બરાબર શું આવશે જવાબ 13 શું આવશે 13 તો આ રીતે આપણે ગમે તેટલી મોટી સંખ્યા હોય એનો પુનરાવર્તન બાદબાકી કરીને આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો પોઈન્ટ આ ચેપ્ટરનો ગઈકાલ મેં તમને કીધું હતું કે પ્રશ્ન છે અવિભાજ્ય અવયવકરણની રીતે વર્ગમૂળ મારે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો એમ તો તમને ખ્યાલ હશે તો વર્ગમૂળ વર્ગમૂળ એટલે શું એ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો પરંતુ આપણે જ્યારે અવિભાજ્ય કીધું અવિભાજ્ય તો આપણે ક્રમમાં અવયવ પાડવાના છે અવિભાજ્ય એટલે શું તમને ખ્યાલ છે જે સંખ્યાના માત્ર કેટલા અવયવ હશે બે એક અને સંખ્યા પોતે બીજું કે ક્રમમાં અવયવ પાડવાના છે પહેલા આપણે ક્રમમાં લઈશું તો બે પછી ત્રણ પાંચ સાત નવ ની આવે કારણ કે નવ એ ત્રણ ગુણ્યા ત્રણ એટલે એક ત્રણ અને નવ એના અવિભાજ્ય અવયવ કરતા વધારે અવયવ પડે છે અગિયાર તેર સત્તર ઘણી બધી સંખ્યા છે અથવા તમે યાદ કરવા માટે કીધું તો હવે મારે સૌ પ્રથમ અવયવ પાડવાના છે બરાબર બે કલમ તમને ચાવી પણ યાદ કરાવી હતી બે ની ચાવી ત્રણ ની ચાવી પાંચ ની ચાવી બરાબર આપણે શીખેલા છીએ 729 તો સાઈડ પર પહેલા આપણે અવયવ પાડવાના આ રીતે 729 વિદ્યાર્થી મિત્રો હવે એકમ નો અંક જોવાનો એકમ નો અંક અહીંયા શું છે 9 એટલે મને ખબર છે કે 2 ની ચાવી શું હતી જે સંખ્યાનો એકમ નો અંક 2 4 6 8 કે 0 હોય તો જ એને 2 વડે ભાગ ભાગાકાર કરી શકાય અહીંયા 2 વડે ભાગ ચાલશે નહીં 3 ની ચાવી રમત જોવાનો બધાનો સરવાળો 9 ને 2 11 11 ને 7 18 તો 18 3 ના ઘડિયામાં આવે છે 3 6 18 તો 3 વડે ભાગ ચાલશે હું વડે ભાગાકાર કરીશ જોઈએ અહીંયા 3 3 ના ઘડિયામાં 7 3 2 6 6 એટલે 1 વધ્યા 1 અને 2 કેટલા થાય 12 3 6 12 3 તરી 9 પાછો સરવાળો કરી 4 3 7 ને 2 9 3 વડે ભાગ ચાલશે બોલો 3 8 24 3 1 3 8 ને 1 9 હજુ 3 વડે ચાલશે 3 2 6 કેટલા વધ્યા 2 2 ને 1 21 3 7 21 હજુ 3 વડે બોલો 3 9 27 હજુ 3 વડે 3 3 9 3 1 3 જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી આપણે અવયવ પાડવાના રહેશે હવે જવાબ 729 બરાબર પપ્પે ની જોડી યાદ હોય કે મેં તમને કીધું હતું પપ્પે ની જોડી આપણે બનાવવાની છે બોલો 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 આ જોડી આ જોડી આ જોડી બરાબર 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ માટે વર્ગમૂળ લખવાનું છે વર્ગમૂળમાં 729 બરાબર બાજુ રકમનો વર્ગમૂળમાં દર્શાવણી 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો જ્યારે બંને બાજુ આપણે વર્ગમૂળ દર્શાવીએ તો વર્ગમૂળની નિશાની પણ નીકળી જાય અને વર્ગ પણ નીકળી જાય એટલે આ રીતે આપણે બતાવી શકીએ છીએ તો જવાબ શું આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બોલો 3 તરી 9 9 તરી 27 શું આ જવાબ સાચો છે તમે ગુણાકાર કરી શકો છો 27 ગુણ્યા 27 વર્ગ કરી આપેલી સંખ્યાનો ગુણાકાર તે સંખ્યા સાથે બોલો 0 2 7 14 2 2 4 ને 5 49 7 2 14 ને 4 18 બોલો 9 4 ને 8 12 બધી મળી આવી ગયો 729 તો આપણો જવાબ સાચો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ શોધી શકીએ છીએ બીજો દાખલો 400 કેટલા લઈશું 400 વિદ્યાર્થી મિત્રો આપણે એકમનો અંક જોવાનો શું છે 0 શું આવેલો છે 0 તો આપણે 0 ખ્યાલ છે 0 એટલે 2 વડે ભાગ ચાલવાનો છે બોલો 200 દુ 400 ગાઈ હજુ 2 વડે ચાલશે 100 દુ 200 તમને દેખાય સર તમે ડાયરેક્ટ કેવી રીતે કરો છો જો ભાઈ આપણે ભાગાકાર કે આ ભાગાકાર છે પણ આપણે પેલો ભાગાકાર આ રીતે કરતા હતા બરાબર અહીંયા આપણે ભાગાકાર સીધો કરીશું બોલો હજુ 2 વડે 50 દુ 100 હજુ 2 વડે 25 દુ 50 હવે 2 વડે નહીં ચાલે હવે 2 વડે ચાલશે નહીં 5 ને 2 7 7 3 ના ઘડામાં નથી આવતો તો 5 વડે પાસે જાઓ બોલો પાછો પાછો 25 5 1 5 બબ્બે ની જોડી 2 2 5 લખો વર્ગમૂળ 400 400 બરાબર બોલો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5 બબ્બે ની જોડી માટે અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા
पांच नो वर्ग वर्गमूल में लिखिए वर्गमूल में 400 बराबर वर्गमूल की निशानी बे नो वर्ग गुणिया बे नो वर्ग गुणिया पांच नो वर्ग वर्ग जो है वर्गमूल निकली जाए माटे बे गुणिया पांच जवाब पांच दू दस दस दू वीस याद आए वीस नो वर्ग 400 आपको जवाब साचो है। तो विद्यार्थी मित्रों आ रीते अपने वर्गमूल शोधी सकीए छे। तमे जेटली प्रेक्टिस करशो एटली तमने मजा आवशे। तो विद्यार्थी मित्रों आजना वीडियोमां आपणे आटले सुधी राखीशुं। हवे पछीना दाखला एटले के हवे पछीनुं स्वाध्याय आपणे आगळना वीडियोमां जोईशुं। अहीं आपणे आजे अटकीए छीए। विद्यार्थी मित्रों आजनो वीडियो तमने गम्यो हशे तेवी मारी आशा। एक वार नहीं बे वार वीडियो जोजो बराबर। वीडियोमां कई वस्तु तमने समज न पड़े ते तमे ज्यारे स्कूल खुलशे त्यारे आपणे पाछा एने जोईशुं। पण तमे प्रेक्टिस करता रहेजो। धन्यवाद।